વિકાસ રોડ મોડલ ગણાતું ગુજરાત હજુ પણ ક્યાંક મોટી મોટી જાહેરાતો કરવામાં માહિર હોય તેવું દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યું છે કે દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે આવેલી એક કોલેજને મંજૂરી આપ્યાને શરૂ થયાના ત્રણ વર્ષ ઉપર વીત્યા છતાં હજુ તેનું બિલ્ડિંગ ન બનતા વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં અને અન્ય સારાના રૂમમાં અભ્યાસ કરવાનો વખત આવે છે દ્વારકા જિલ્લામાં મીઠાપુર ખાતે આવેલી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓખામંડર કોલેજ બે હજાર સોળથી શરૂ થયેલ હતી ત્યારે આ કોલેજને શરૂ કરવા માટે ગુજરાતી તાલુકા શાળામાં તરણ વળખણની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું નક્કી થયેલ હતું જ્યાં સુધી નવું બિલ્ડિંગ કોલેજનું બને ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાને આધારે શિક્ષણ આપવાનું શરૂ થયેલ આજે ત્રણ વર્ષ પૂર્ણ થયેલા હોય અહીં આર્ટ્સ એન્ડ કોમર્સના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ હાલ 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 અહીં અહીં કોલેજમાં કરી રહ્યા છે જરૂરિયાત હોય અને જૂની વ્યવસ્થા મુજબ કામગીરી ચાલુ હોય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે હાલ હાલાકી ભોગવવી પડી રહી છે અહીં સરકાર દ્વારા મહેકમ મુજબનો પણ સ્ટાફ સરકારે ફાળવી દીધેલ હોય શિક્ષણનું સ્તર પણ સારું હોય હાલ માત્ર માળખાકીય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે હું ઓખા મંડળ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કહું છું કે અહીં એફવાય એસવાય ટીવાય આર્ટ્સ અને કોમર્સમાં ચાલે છે અહીં શૈક્ષણિક સ્ટાફ છે એ આઠનો છે અને કુલ સ્ટાફ છે એ અગિયાર થાય છે ટીચિંગ અને નોન ટીચિંગથી અને એકસો ત્રીસ આસપાસ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે અહીંયા આજુબાજુના ગામડાઓમાંથી આશરે એકસો ત્રીસ જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને અ નજીકના ગામ ભીમરાણામાં જમીનની ફાળવણી થઈ ગઈ હોય એવી આશા રાખીએ કે ભવિષ્યના સમયમાં બિલ્ડિંગ બની જતા વિદ્યાર્થીઓ માટે એક સગવડતામાં ઉમેરો થાય સરકારે બે હજાર સોળમાં કોલેજ મંજૂરી સમયે ભીમરાણા ગામે કોલેજ માટે જમીન ફાળવેલ હતી પરંતુ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ અહીં બિલ્ડિંગ બનેલી નથી ત્યારે સરકાર મોટી જાહેરાતો બિલ્ડિંગો ઊભી કરવાની કરી રહી છે ત્યારે જૂની માંગણીઓ હજુ પૂર્ણ થતી ન હોય ક્યાંક અમલવારીમાં સરકાર પાછળ ચાલી રહી છે આ કોલેજમાં એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છ પારી ભેગી થઈ હોય ત્યારે આ કોલેજને વિદ્યાર્થીઓને ખુલ્લા ગ્રાઉન્ડમાં અભ્યાસ કરવાની નોબત આવે છે વિદ્યાર્થીઓ વિકાસના ગુજરાતમાં ક્યાંક અતિ પછાત તેવા દ્વારકા તાલુકામાં હજુ પણ વિકાસની રાહ જોઈને બેઠા છે વિકાસ ક્યારે આવશે એ તો તંત્ર પણ જાણ હાલ તો તંત્રની મોટી મોટી માત્ર કોલેજોને જાહેરાતો થઈ હોય એવું લાગી રહ્યું છે હું નાંગેશ્વર શાહ અહીંયા હું દેવભૂમિ દ્વારકામાં મીઠાપુર ગામમાં અહીં કોલેજમાં ભણતી એફઆઈ બી કોમની વિદ્યાર્થી છું અહીં અમારે ભણવા માટે કોઈ પણ એક કોલેજ કોલેજ જેવી વ્યવસ્થા કરવામાં આવેલ નથી અહીં ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી અહીં કોલેજ છે પરંતુ કોલેજની વ્યવસ્થા નથી કરેલ ગુજરાત ગુજરાતી શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી બધા બાળકો ભણી રહ્યા છે એમ આજે પણ હું આજ વર્ષેથી હું કોલેજમાં અભ્યાસ કરું છું પણ શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે સિઝનમાં અમને ક્લાસ મળે ક્લાસ મળે તો અમારે અમારે બારે બેસી પ્લીઝ સરકારને વિનંતી કરું છું કે અમને ક્લાસ આપે કે ત્રણ વર્ષ જીતવા છતાં કોલેજનું બિલ્ડિંગ ના બનતા એ વાત સાબિત થાય છે કે મોટી મોટી જાહેરાતો માત્ર કાગળ પર કરવામાં આવે છે જ્યાં પહેલા બિલ્ડિંગના પાયા અને સુવિધા સરકારે પહેલા કરવી જોઈએ તેની જગ્યા માત્ર કાગળ પર કોલેજ બનાવી અને સ્ટાફ મૂકી દીધો પણ આ સ્ટાફ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્યાં આપશે તેનો વિચાર જાણે તંત્રે કર્યો જ ન હોય તેવું અહીં લાગી રહ્યું છે હાલ તો આ કોલેજને મીઠાપુરની ગુજરાતી શાળામાં ત્રણ રૂપ આપવામાં આવે છે પણ એ અમુક સમયે આ કોલેજને કામે ન આવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ સર પ્રોફેસરોને ખુલ્લા ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા મજબૂર પડે છે ત્યારે વિકાસની મોટી વાતો કરતી સરકાર એક નજરે આ પછાત તાલુકાના વિકાસ માટે ક્યારે કરે છે તે જોવું રહ્યું મુકેશ મુકરિયા જેસટી દ્વારકા